કાપોત્રા પોલીસ મેગા સર્ચ, ગેસ રિફિલિંગનું મસ્ત મોટું રેકેટ ઝડપી પાડ્યું. અલગ અલગ 13 જગ્યાએ રેડ કરવામાં આવી. 40થી વધુ ગેસની બોટલો અને વજન કાંટા અને મશીન કબજી કર્યા. પોલીસે 13 લોકોની અટકાયત કરી. મોટી બોટલોમાંથી નાની બોટલોમાં ગેસ રિફિલિંગ કરવામાં આવતું હતું. શહેરમાં અગાઉ ગેસ રિફિલિંગમાં લોકોના જીવ ગયા છે. પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબનાએ આપેલ સૂચના અને માર્ગદર્શન મુજબ સુરત શહેરમાં લોકોની જાનહાનિ સાથે જોખમરૂપ રીતે વર્તતા હોય અને લોકોની જિંદગી જોખમમાં મુકાતી હોય તેવા કૃત્યો અટકાવવા સારું પોલીસને કાર્યવાહી કરવા માટે સૂચના આપેલ હોય, જે અનુસંધાને સેક્ટર 1 વાબાંગ જમીન સાહેબ, ઝોન પોલીસ કમિશનર શ્રી ભક્તિ ઠાકર સાહેબની સૂચના અને માર્ગદર્શનના આધારે કોઈન શ્રી MB ઓસુરા કાપોદ્રા પોલીસ સ્ટેશનનાઓને મળેલ બાતમી હકીકત આધારે કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારના દીનદયાળનગર, મુર્ગા કેન્દ્ર, વડવાળા શોપિંગ સેન્ટર, અક્ષર ડાયમંડ, રામકૃષ્ણ કોલોની, ભરવાડ ફળિયા, મોહનબાગ, બરોડા પ્રિસ્ટેજ વિસ્તારમાં લોકોની જિંદગી જોખમમાં મુકાય અને લોકોનું મૃત્યુ નિપજે તે રીતે ગેસની મોટી બોટલોમાંથી નાની બોટલો રિફિલિંગ કરી અને તેનું વેચાણ કરતા હોય તેવી અલગ અલગ 13 જગ્યાઓ ઉપર કાપોદ્રા પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી તથા ડિસ્ટાફ PSI શ્રી પંડ્યા તથા તેઓના સ્ટાફ દ્વારા ગઈકાલ તારીખ 24/4/2024 રોજ કાર્યવાહી કરી અલગ અલગ કુલ 13 ગુનાઓ રજીસ્ટર કરવામાં આવેલ છે અને આ ગુનાના કામે કુલ મોટી બોટલ 41 તથા રિફિલિંગ કરવાના સાધનો તથા અન્ય ચીજ વસ્તુઓ તપાસના કામે કબજે લેવામાં આવેલ છે. આ ગુનાની MO મુજબ આ જે લોકો છે એ અન્ય લોકોને નાની મોટી ગેસની બોટલોમાંથી નાની ગેસની બોટલો રિફિલિંગ કરીને ભરી આપતા હોય છે અને બિલકુલ કોઈ પણ રીતે લોકોની જિંદગી જોખમમાં મુકાય અને પોતાની જિંદગી પણ જોખમમાં મુકાય તે રીતે વર્તતા હોય કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા ઇનિશિયેટિવ કાર્યવાહી કરવામાં આવેલ છે, જે સરાહનીય છે.